ટાટા, હલો મંડળ. જેના ફળ ચોકી વાસલના મોટા મોટા છે, આમાં બધા પૂછતા હોય કે તમે કેમ કેરી ડાબો નાખો, કે તમારી હગાઈ થઈ હજી કે નથી થઈ, તમે જ કહી દો તમારી મોઢેથી. તાતા એને ખબર પડી જાય. હા, ને ઘડીક વાર તો શિવ, જય શ્રી કૃષ્ણ, જય. આમ બોલો, આમ માર સમજીને બસ. તે બ્રશી કરી લીધી? ક્યાં તાર દાંત આમ કર જોઈ. હા, મસ્ત થઈ ગયો. પછી ચા દૂધ હજી બાકી છે પીવાનું કે પીધું? બાકી છે, કોઈ નથી દેતું માર દીકરાને. ચા દૂધ નથી આપતું. કેટલી ભૂખ લાગી? કેમ લાગે ભૂખ? કે જોઈએ બે આઈ થે આમ એમ આમ મારા હમુ તો જો બહુ ભૂખ લાગી. બહુ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના જો 8 વાગે આવ્યા ને આપણે છે ને નાસ્તો બનાવવાનું કામકાજ ચાલે છે. હજી ગાયને રોટલી દેવાની બાકી છે. શિવ ઉઠીને તેને બ્રશ કરાવ્યું ને હાથ પગ ધોઈ દીધા, અને પછી અંદર એને કાકા પાસે કીધું કે તું ઘડીક રેમ ને તો હું નાસ્તો કરી લઉં. તો ગાય કે ત્યાં આકડી પાસે ભાઈ પેલા દૂધ લઈ આવ્યા, પછી એને રમાડે છે એટલે હું આવી નાસ્તો બનાવવા. તો રોટલી વઘારી રહીશ. જો રોટલી વઘાર નાખી ને આમાં ગોળકીન પાક મૂકી દીધો. હાઈની થોડીક છે ને લાપસી પડી છે એટલે લાપસી આપણામાં નથી નાખવી. થોડી આ ગોળકીન પાક ઠાવકો ગરમ થઈ જાય ને એટલે ગોળકીન પાક છે ને જો આ લાપસી નાખ દઉં એટલે લાપસી ગરમ થઈ જાય ને લાપસી પાછી આપણે ગેસ પર ચડાવવી ના પડે ને પછી ચા બનાવી લઉં એટલે ચા બની જાય ને એટલે આપણે બધા નાસ્તો કરવા બેસી જઈએ. ને મમ્મી કરે સ્વાહિંદા, ને શિવાની છે ને કાયમ 1/2 કલાક વહેલી ઉઠતી જાય. આંગણવાડી જાય ને તે દીની વહેલી ઉઠતી જાય, નકર તે 8 વાગ્યા સુધી સૂતી રહેતી. આફેડી નીંદર ઉડી જાય છે વહેલી. બીજા દી આંગણવાડી ને બીજા દીએ છે ને 6:30 ઉઠી, પછી ગઈકાલે 7:30 ઉઠી ને આજ તો 6:30 ઉઠી ગઈ. હું તો હજી ઓલા રૂમમાં ગોદડીઓને હકેલતી હતી, પથારીને ભેગી કરતી હતી, તો એ તો ઉઠીને ન્યા આવી. મેં કીધું તું 6:30 માટે મેં ઉઠી ગઈ તો કે હા એ કે તે હવે રમે છો અંદર. ટાટા, હલો મંડળ. બાય બાય. પછી કેટલા વાગે આવે દાદા તેડવા? 12 વાગે. 11:30 આવે ને. તું રમતી હોય ને ત્યાં બે ચાલ. ટાટા એક વાર કર દે, ટાટા કર દે. તો મમ્મી જો ગાય નું ખાણ તૈયાર કરે. મમ્મી ખાણ તૈયાર કરો, ધોવા દઈશ? ના ના, ઘંટી માંથી કાયમ નીકળતો હોય ને લોટ થોડો, બસ એ રાખી મૂકો. પછી મેં ગાય ને ફેરો થાય એટલે ગાય ને દઈ દઈએ. બાકી તો બીજું કઈ બહુ ખાતી નથી એમાં. તમે ઘી વાળું લૂસી ને દિયો લોટ તો નથી ખાતી? નો એઠ વાળો નો ચણા નો લોટ પીવે. આ તો ખાલી સુકી વઘાર રોટલી કે ખાઈ જાય તો ખાઈ જાય. ઉપર ઉપર થાય કે છે નાસ્તો, નાસ્તો કરી લઈ. હાલે રોટલી ખાઈ લેવાય. હાલે હાલે હાવે ઘી નો હાવે. બોલો, સાંજે ટોપીઓ લઈને નાખ્યું હતું ને, તારે ચાલે ને બધી? તો શિવાની તો તા મોટે છે ને ટાટા ટાટા બાય બાય કરતી છે ને વહી જાય છે એટલે વાંધો નથી આવતો. ને હવે આપણે કેરી જો તગારું એક પપ્પાએ છે ને હવાર પાડી,
ઓલી બાજુનો બીજો આંબો છે ને, આ બાજુનો આંબો તો સાફ કરી નાખ્યો, એમાંથી તો આપડીને ઉપર મૂકી આવ્યા છે પવનમાં. હવે કણે સડી ગયું એટલે ઢાંકવાની જરૂર ના પડે, ધીરે ધીરે પાકી એમ ખાવું. ને આ કેરી ઓલા આંબામાંથી પપ્પાએ આ સવાર પાડી, કેમ કે હવે એમાં કણે સડી ગઈ ને તીજી પીર્યું પીર્યું છે ને એ ખરે, એટલે પપ્પાએ સવારે એટલે આપડી લીધી. એના ફળચો કેવા અસલના મોટા મોટા છે. આમાં બધા પૂછતા હોય કે તમે કેમ કેરીને દાબો નાખો, તો એમાં કંઈ નહીં, સિમ્પલી જોઈ જો કોથરો પાથરી લીધો ને બસ, એ કોથરા માથે આપણા કેરીઓ ગોઠવી દેવાની છે. ને હવે કંઈ ઢાંકવાની જરૂર નથી, કેમ કે કણે ચડી ગઈ પાકમાંથી મળી ગઈ, ને હવે તો એટલી ગરમી પડે કે ઢાંકવાની કંઈ જરૂર ન પડે. ન કરતા આપણે જરીક વહેલી પકવવી હોય ને તો માથે કોથરો ઢાંકી દેવાય, અટાણે તો બસ હું ગોઠવી ને એમને મજ રાખી દઈ એટલે પાકી જાય. તો 5:30 વાગવા આવ્યા ને સવારે આપણે છેલ્લે ઓલો કેરીને ધાબો નાખ્યો ને એ પછી અટાણે ફોન હાથમાં લીધો, કેમ કે થોડું ઘણું સવારે પછી કામ આવ્યું હતું. ને આખી બપોર કોમેન્ટના જવાબ દઈ લીધા ને એટલે આજ મને એમ જ થઈ ગયું હતું કે આજ જવાબ દઈ જ લેવા, પૂરા જ કરી લેવા, પછી જ હું વિડીયો ચાલુ કરવો. ત્યાં જ ફાઇનલી બધી કોમેન્ટ પૂરી કરી નાખી ને આગળ કરણનો મેસેજ આવ્યો મને કે તે બધી કોમેન્ટ પૂરી કરી નાખી. મેં કીધું ઓ આજ કરી નાખી, પછી હક ન થાય હોય એટલે મને કે જવાબ દઈ દઉં. તો નિરાજ 5 દી થયા છે ઉન બર્થડે ગયો. હા પેલી તારીખ હતો આજ, 7મો દિવસે, 7 તારીખ છે આજ. હા એટલે આજ 11, હા શનિવારે હતી, આજ શુક્રવાર છે. તો આજે આમાં કોમેન્ટ 5 દિની ભેગી હતી એટલે કાયમી દેતી, પણ ચોથા ને પાંચમા દિની સેટ તે દિની હજી થોડીક બાકી હતી. હા બેટા, હા બધા લઈ આવ્યો. તો આજે તો એમ થઈ જ ગયું કે જવાબ દઈ લઉં, તો પછી નિરાજ થી હવે અટાણે ચા પાણી પી લીધા ને બસ. જો હવે કઈ કાઢાવરું કામ કરીએ અટાણે, તો જાજુ કઈ કામ ના હોય ને સીવાની છે ને, જાવું તું ઉપર જાવું તું આ પછી આપણે કેમ એને પગ પટાવી. હા કાકા પાસે ચાવી છે, કાકો આવે તો ચાવી ખોલ, બાયણું ખોલે ને. પેલેથી છે ને અમે ઉપર તો બહુ લઈ જ નથી જતા એટલે એવા જ બહુ નથી કરી, પછી કોણ સીડી નું ધ્યાન રાખે. તો એટલે અમે એને કીધું કઈ એકલી તો જાય નહીં, પણ તોય એને કઈ ન હોય કઈ. અમે કીધું કે કાકા પાસે ચાવી છે, કાકા આવશે ને ત્યાં જાઉ એમ કરીને બગાવી, પછી ઢીંગલા લઈ એ સાંભળે એવું મમ્મી આપણે વાત કરીએ. એ ઢીંગલા લઈને બધા એક એક ને વારા ફરતી હિચકામાં હિચકાવે છે. હવે હિચકો તમને બતાવ્યા જેવો એને બદલાવો, પણ કઈ આમાં સારો આવતો નથી, અમે લેવા નહીં કરીએ ને તો અહીંયા હોય નહીં. આ વખતે તો ગમે દેખું ને મમ્મી બે લઈ લઉં, ગમે દેખું બે લઈ લઉં. આમ પપ્પા કુતિયાણા સાઈડ ગયા ને બી લેવા, ભૂલી જાય તો યાદ આવે તો લઈ લે, પણ ઓય દેખાવા આવી. હા લે એક એક ને હિચકાવીશ ને તું, હે તો કદા પાટીને જો કેર આવી ગયા ને પછી મમ્મી નિરણ કરીને પછી ગયા પાછા એ વાઢ્યું વાટવાથી, વાઢ્યું વાટીને આવી ગયા ને હવે હાથ પગ ધોઈ લીધા ને હવે છે ને આમણો ખાટલો રાખી ને ઘડીક વાર બેઠા. ને શિવાની છે ને ખાટલો ઉપાડવાની ખબર પડી જાય ને કે અટાણે આમણો ઉપાડશે, ને ખવારે આમ બેઠ હોય અટાણે ખબર પડે ને કે આમણો ઉપાડશે, દોડીને ચડી જાય. હજી તો મમ્મી ને કેતી હોય તાતા એને ખબર પડી જાય. વીખી નાખતી હતી ને માથે બાંધતું હતું ને તડકો હતો
મારી માથે થી આવીને સોડાવી નાખ્યું, મને કે સોડ સોડી કે પાછી થોડીને પાકી ગઈ. મેં કીધું તે ન બાંધ તો કોઈને નહીં બાંધતા ન તો કે ન આવી કે જતો ઈ જો હિરાત નું સુતી હવે ન હવે ન ખાટલો ઉપાડવાનો હાલ ભાગ લઈ આવે તો મેળ આવે. હવે આપડે આવી ગયા ભાવેશભાઈ પાસે, આમાં ખણાય ને ભાવેશભાઈ ખબર ન તમારા માટે એક સવાલ છે કે તમારી હગાઈ થઈ હજી કે નથી થઈ, તમે જ કહી દો તમારી મોઢે થી. હજી નથી થયો તો હવે કરજો ને. હવે એક બે વરામાં ગોઠવી નાખ્યો ને. હા હાલો વાંધો નહીં, હાલો ચાલે ને મમ્મી પણ એક બે વરસ તમે જવા દો. એક બે ધીરે ધીરે બધું સારું, એક બે વરસ તો થાય ને કે. હા મમ્મી શું કેતા તા મમ્મી? પછી વાહ ને તેવા ને બધું ભેગું હવે ક્યાં તો વરસ બે વરસ તો કરી લઈએ ને. જડે તો વરસ બે વરસ તો એમ નીકળી જાય, વરસ ગોઠ્યો ને કરી હકાઈ કરીએ ને તો વરસ થી તો નીકળી જાય. હા નીકળી જાય. પણ આ તો હું નવા જોડાતા હોય ને એની કોમેન્ટ હોય એટલે પછી તમારે મોઢે થી જણાવી દઉં. હવે એટલે જ કહું ને કે એક બે વાર તો લાગે ને હગાઈ. ચાલો એની મરજી છે, એવી તમારી મરજી ભાઈ. તો જાણી લીધું આપણે કા બરાબર ને છે. હજી વાર ફોટો પાડવો. હા ફોટો પાડવો હજી વાર છે. તો દી આથમી ગયો ને આપણે છે ને આવ્યા ખેતરમાં ઘૂમરો મારવા. સીવાની પેલા તો એનું ટેડી બિયર લઈને આવતી હતી ઢીંગલો લઈને, ને પછી છે ને થોડે ખુદી આવીને એ મૂકી આવી ને પાછી એને ગલ્લું લઈને આવતી હતી. જો પાછી એ પૂગી ગઈ ન્યા સેઠ. ને આપણે કપાસમાં ખાલા બુરવાનું કામકાજ પૂરું થઈ ગયું, કાલના બુરતા હતા. પછી બપોર પછી તો ખડીક આવે, સવારે આવે વેલેરા. બપોર સુધી ખાલા બુરતા હોય ને બપોર પછી તો ખડીક આવે, પછી વેલેરા વૈયા જાય. ઈ આ પાર્યું જે બીજામાં વાવ્યું ને વાવ્યું ને કપા, એમાં છે ને ઠાવકા ખાલા પડ્યા હતા. ને ઓલા પારિયામાં છે ને બહુ ને પેડા ઈ મરથી વાવેલો છે, એમાં કોક કોક જ હતા. ઈ આમાં વાર લાગી ગઈ ને હવે અડધે સુધી તો કપા પીવરાવાઈ ગયો છે. સવારે લાઈટ આવે ને તો 3-4 કલાક ઠાવકું પાણી આવે, પછી જરીક ધીરેરું પડી જાય એટલે પછી મોડેથી બંધ કરી દઈએ ઘડી કાઢીને. ને પેલા તો આપણે શું છે કે અડધામ કપાસ ને અડધામ માંડવી વાવવાની હતી એટલે બે ભાગ કરી નાખ્યા હતા. વચ્ચે નીક નાખી દીધી હતી, જો આ પાછળ દેખાય ને ત્યાં નીક નાખેલી હતી. ને પછી માંડવી હાટું ખેતર એ બપાએ તૈયાર કરી લીધું હતું. ને પછી પાછું કપાસનું નક્કી થયું ને પાછા એના માટે સાંજ તૈયાર કર્યા ને એમાં જરાક આખા પાછા તો રહી જાય એટલે આમાં હરખા દેખાય. પણ પછી જીવલી આ થોરીઓ વચ્ચે નીક કરી હતી ને એ પપ્પા ખોટી જગ્યા અહીંયા રાખવી નહીં કે હરોહર પાણી થઈ કે અમે પી જવાનું છે કે માંડવી વધતો વરી કે વચ્ચે નીક રાખતી વરી પાછી ધોરીઓ હમો કરી નાખ્યો, પારી ઓડાડી દીધી ને ત્યાં બધા પાછા બે બે બી સોંપી દીધા. તો એવું છે. હવે હવે ખાલા બુરાઈ ગયા ને તો હવે કપા હજી કાલ તો પી કે ન પી આખો અડધે સુધી પીવરાવાઈ ગયો ને થોડોક બાકી છે આ બાજુનો. શીવું આ બાજુ આવતી રે, અહીંયા અંદર ના જતી મમટા. હવે તારા થી નહી અલાઈ ભલા હે નહી તેડવાનું કીધું તી કાંખ માં ચડી ગઈ. હવે ચડી ગઈ ને તો લાઈક કરવાનું કહી દો. હાલો એને મરાય નઈ, લાઈક કરવાનું કહી દે, લાઈક કરજો. હવે કદાચ આજનો વિડીયો છે ને થોડોક ટૂંકો બને કેમ કે હવાર કામના લીધે આજુ શૂટિંગ નહોતું થયું. તો હવે મળીએ નવા વિડીયોમાં ને. હા સવારે ઉઠીને પાછા કા હર હર મહાદેવ કર દે. હાલો હર હર મહાદેવ, બાય બાય, ટાટા ટાટા. પછી કેમ કરવાનું બધાને? ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. It's time.